તો બસોલી ચિત્ર શૈલી એટલે કે બસોલી સ્કૂલ ઓફ પેઇન્ટિંગ એની બાબતે કયા વિધાન સાચા છે? ત્રણ વિધાન આપેલા છે. પહેલું વિધાન એમ કહે છે કે રાજા કૃપાલ પાલના આશ્રય હેઠળ આ ચિત્રકલાનો વિસ્તાર થયો. બસોલીને આશ્રય કોણે આપેલો? પેટ્રોનેજ, તો કે રાજા કૃપાલ પાલ. બીજું એવું કહે છે કે મજબૂત અને વિરોધાભાસી રંગોનો ઉપયોગ એ બસોલી શૈલીનું એક અગત્યનું લક્ષણ છે. એટલે કે વિરોધાભાસી કોન્ટ્રાસ્ટ કલરનો ઉપયોગ કરવાનો અને ચિત્રકલાની શૈલી ઉપર મુઘલ ચિત્રકલાની અસર છે. ત્રણેય વિધાન સાચા છે. મુઘલ ચિત્રકલાની તો અસર હોય જ ને, કારણ કે મુઘલ ચિત્રકલા મુઘલ લોકોની જ્યારે પડતી ચાલુ થઈ અને પછી મુઘલ લોકો જે છે મુઘલ નોબલ અને મુઘલ રાજા પાસે પૈસા નહોતા ચિત્રકારોને દેવા માટે, ત્યારે આ ચિત્રકારો બધા અલગ અલગ જગ્યાએ પહોંચી ગયા અને અલગ અલગ ચિત્રકળાની નવી નવી સ્કૂલ બની. એમાંની એક સ્કૂલ એટલે તો બસોલી ચિત્રકળા. એટલે તો ભાઈ મુઘલની અસર જે છે એ તો જોવા મળે, એ તો સ્વાભાવિક વાત છે. આપણે હવે થોડી વાત કરીએ કે બસોલી સ્કૂલ ઓફ પેઇન્ટિંગ અને એના વિશે જે છે ડિટેલમાં જાણવાની કોશિશ કરી. અહીં તમે એનું એક પેઇન્ટિંગ જે છે એ જોઈ શકો છો, બરાબર. હવે બસોલી સ્કૂલની થોડી વાત કરીએ તો ઇઝ અ રેપ્યુટેડેડ સ્કૂલ ઓફ મિનિએચર પેઇન્ટિંગ. મહત્વની વસ્તુ આ બીજી વાર પૂછે જઈએ તો કેવી પેઇન્ટિંગ છે મિનિએચર પેઇન્ટિંગ. મિનિએચર પેઇન્ટિંગ એટલે કે નાના નાના પેઇન્ટિંગ બનાવે, નાના નાના ચિત્રો બનાવે. મિનિએચર એક રીતે પાસપોર્ટ સાઇઝના ફોટા, પરંતુ એકદમ કંઈ નાનાનું હોય, બરાબર. એમ તો થોડા ઘણા મોટા પણ હોય, ચોપડાની સાઇઝના એવી રીતે. બહુ મોટા દિવાલના પેઇન્ટિંગને મિનિએચર એટલે કે નાના પેઇન્ટિંગ. ફોર ઇટ્સ વિવિડ ઇવોકેટિવ કલર્સ, બોલ્ડ લાઇન્સ એન્ડ ડીપ સેટ ફેશિયલ પેટર્ન. ફેશિયલ પેટર્ન એટલે કે ચહેરાનો આકાર ડીપ ઊંડાણ પ્રકારનો હોય છે. બોલ્ડ લાઇન્સ, લાઇન જે છે એ ખતરનાક હોય છે. ધીસ સ્ટાઇલ ઓફ પેઇન્ટિંગ સો ઇટ્સ બેસ્ટ યર ઇન 17મી થી 18મી સદીની અંદર જોવા મળે છે. બસોલી શું છે? બસોલી એક જગ્યા છે. ક્યાં આવેલી છે? તો કે કઠુઆ ડિસ્ટ્રિક્ટની અંદર. કઠુઆ ડિસ્ટ્રિક્ટ ક્યાં આવેલું છે? તો કે જમ્મુ કાશ્મીરની અંદર. બીજી વાર આપણે પૂછી જશે કે ક્યાં જોવા મળે છે? તો કે જમ્મુ કાશ્મીરની અંદર. આને પહાડી ચિત્રકળા પણ કહે છે. મેં તમને કીધું કે મુઘલની જ્યારે પડતી થઈ, મુઘલની ઔરંગઝેબનો નાશ થઈ, ઔરંગઝેબનું મૃત્યુ થઈ 1707, એની પછી મુઘલભાઈ એટલા બધા પૈસા વેચ્યા નતા. રેવન્યુ ખજાનો બધું તિજોરી બિજોરી ખાલી થઈ ગઈ હતી. એટલે એમની પાસે પછી આ રોયલ સોફ પાડવાના પૈસા હતા નહીં, ચિત્રકારોને પગાર દઈ શકે એવું હતું નહીં. એટલે આ બધા લોકો જે છે એ ખાસ કરીને ઉત્તર તરફ જતા રહ્યા. ઉત્તર તરફ કોણ હતું? દિલ્હીની ઉત્તર તરફ તો કે બધા પહાડ હતા. હિમાચલ પ્રદેશની બધી જગ્યાએ, હિમાચલ પ્રદેશની અંદર કાંગડા ચિત્રશૈલી છે, તો આ બધી એને પહાડી ચિત્રશૈલી કહે છે. પહાડી પેઇન્ટિંગ કેમ? કારણ કે આ પહાડ છે એટલે હિમાલયના પહાડ છે. એટલે તો બસોલી પણ જમ્મુ કાશ્મીરની જ છે, બરાબર. આના આ જે મુઘલનો નાશ થયો એની પછી રાજસ્થાનની અંદર પણ જે છે એ પેઇન્ટિંગનું થયું હતું. સ્કૂલ ઓફ મેઇન સ્કૂલ રાજસ્થાન સ્કૂલ ઓફ પેઇન્ટિંગ અથવા મારવાડ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ, મેવાડ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ, તો આ બધે બધા ચિત્રકળાની અલગ અલગ સ્કૂલ હતી જે મુઘલની પડતી પછી શરૂ થયેલી હતી. અત્યારે વાત કરીએ બસોલીની. બસોલી જમ્મુ કાશ્મીરની અંદર કઠુઆ ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું છે. બસોલી એક ગામનું નામ પણ છે. આની સ્થાપના કોણે કરેલી હતી? તો ઇટ વોઝ ફાઉન્ડેડ બાય રાજા ભૂપતપાલ ઇન ધ 16મી સદીમાં ભૂપતપાલે એની સ્થાપના કરી હતી. ભૂપતપાલ નામના રાજા હતા એને. બસોલી પેઇન્ટિંગ આર કન્સિડર્ડ એઝ ધ ફર્સ્ટ સ્કૂલ ઓફ પહાડી પેઇન્ટિંગ. મેં તમને કીધું કે પહાડી પેઇન્ટિંગ, પહાડી ચિત્ર કળાની અંદર મેં તમને કીધું કાંગડા શૈલીનો પણ એ પણ હિમાચલમાં આવેલી હતી, પણ પહાડી પેઇન્ટિંગની અંદર સૌથી પહેલાં પહેલી સ્કૂલ હતી તો એ આ બસોલી શૈલી હતી. મેન્યુ ઓફ વિચ હેવ બીન ઇવોલ્વ ઇન ટુ ધ મચ મોર ડિટેલ એન્ડ વાઇડ સ્પ્રેડેડ કિંગ કાંગરા પેઇન્ટિંગ સ્કૂલ. કાંગરા જે છે એ સૌથી વધુ ફેમસ થઈ ગઈ હતી. જ્યારે પહેલાં પહેલી ગઈ હતી તો પહેલાં પહેલી બસોલી હતી. આની પહેલાં જીપીએસસી કાંગરા સ્કૂલ ઉપર જે છે પ્રશ્ન પૂછેલો છે, પૂછેલું હતું કે કાંગડા શું છે, તો સ્કૂલનો પ્રકાર છે. ધ બસોલી પેઇન્ટેડ આ પેઇન્ટિંગ જે છે એ શરૂઆતમાં બિગિનિંગ શરૂઆતમાં કહેવા હતા ઓબ્સ્ક્યોર. ઓબ્સ્ક્યોર એટલે શું એ હું તમને અત્યારે સમજાઈ નહીં શકું, કારણ કે એ પેઇન્ટિંગનો એક અલગ પ્રકાર છે. અત્યારે એ ટાઈમ નથી, પછી ક્યારેક સો ઓલ. તો રાજા ભૂપતપાલ ઇઝ વાઇડલી ક્રેડિટેડ એઝ ઇટ્સ ફાઉન્ડર. તો ભૂપતપાલ જે છે એને પણ ઘણી બધી વાર એના ફાઉન્ડર તરીકે માનવામાં આવે છે. બાકી ઓરિજિનલ તો અહીંયા કોણ છે? તો કે આ ભૂપતપાલ. અને અહીંયા પણ ભૂપતપાલનું નામ તમારે યાદ રાખવાનું છે. હિસ્ટ્રી ઇતિહાસની થોડી વાત કરીએ તો ધ ડિક્લાઇન ઓફ ધ મુઘલ એમ્પાયર. 17મી સદીની અંદર મેં તમને કીધું કે મુઘલોની પડતી શરૂ થઈ ગઈ હતી, એની પાસે પૈસા બચ્યા નહોતા. એના કારણે શું થયું? એના કારણે જે બસોલી સ્કૂલ ઓફ આર્ટ અથવા બસોલી સ્કૂલ ઓફ પેઇન્ટિંગ એનું રિવાઇવલ, એનું પુનઃજીવન થયું, એનો જે એનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. મુઘલ એમ્પાયર ઔરંગઝેબ પેઇડ મોર એટેન્શન ટુ અ વોર. ઔરંગઝેબને આ ચિત્રમાં નહીં કંઈ એમાં રસ ના હતો. ઔરંગઝેબે ચિત્ર અને મ્યુઝિકને એ બધા ઉપર મોટા ભાગે પ્રતિબંધ મૂક્યો, એને મોટે ભાગે વોર યુદ્ધ કરતો હતો. તો પછી આ બધા લોકો શું કરે? તો આ બધા લોકો જે છે એ ધીમે ધીમે આ જે કલાકારો હતા પેઇન્ટિંગ બનાવવાના એ બધા અલગ અલગ જગ્યાએ જતા રહ્યા. એઝ અ રિઝલ્ટ ઓફ લોવર્ડ લાઇવલીહુડ ઓપોર્ચ્યુનિટીઝ. આ બધા લોકોને પછી ઓપોર્ચ્યુનિટી મળતી નથી, તક નથી મળતી, પગારને એવું બધું નતું મળતા. એટલે આ માસ્ટર ક્રાફ્ટમેન મોટાભાગના ચિત્રો બનાવવાવાળા રોયલ કોર્ટ છોડી અને બીજી અલગ અલગ જગ્યાએ પેટ્રોનેજ લેવા જતા રહ્યા. જેમ કે ક્ષત્રપ ચેફટેનની એની પાસે ગયા, કમ્ફર્ટેબલની, આ બધી અલગ અલગ જગ્યાએ જતા રહ્યા. ધીસ લોકલ ચેફટેન્સ ટુક ધ એસ્ટ્રેન્જેસ આર્ટિસ્ટ અંડર ધેર વિંગ. ધ બસોલી સ્કૂલ ઓફ પેઇન્ટિંગ ઇઝ લાર્જલી ઇન્ફ્લુએન્સ બાય ધ મુઘલ સ્કૂલ એન્ડ ઇઝ પાર્ટ ઓફ રાજસ્થાન સ્કૂલ ઓફ પેઇન્ટિંગ, બરાબર. તો મેં તમને કીધું અલગ અલગ જગ્યાએ જતા રહ્યા, અડધા રાજસ્થાન ગયા, અડધા કાંગડામાં ગયા, અડધા અહીંયા બસોલીની અંદર જતા રહ્યા બધા ચિત્રકારો. આ ચિત્ર એટલે તો મુઘલ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ એનાથી પણ પ્રભાવિત હતી, કારણ કે પેઇન્ટર તો બધા એ જ હતા, ખાલી સ્કૂલનું નામ બદલાઈ ગયું, બરાબર. આ ઓલા જેવું છે કે નિશાળમાં ભણતા હોય પણ એ નિશાળ પર હરખું ભણાવે નહીં તો ભાઈ બીજે જતા રહે, બરાબર. અથવા તો નિશાળની અંદર સાહેબો જે છે એ લેક્ચર લેવા જતા હોય પરંતુ સાહેબોને હરખો પગાર ન આપે, ક્યાંક બીજે વધુ પગાર આપતો હોય બીજે જતા રહે, તો સાહેબો
જોઈ નહીં રહે પણ સ્કૂલ ખાલી બદલાઈ જાય એવી વસ્તુ હતી બરાબર. તો રાજસ્થાન સ્કૂલનો આ ભાગ છે, રાજસ્થાન સ્કૂલનો તે બસોલી જે છે ને રાજસ્થાનનો જ ભાગ છે. ધીસ સ્કૂલ ડેપિક્ટ બોથ સ્ટેન્ડર્ડ્સ વેન વી એક્ઝામિન એની પીસ ઓફ ધ એક્ઝિક્યુટ પેઇન્ટિંગ. ધ ઇન્ફ્લુએન્સ ઓફ ડેક્કન એન્ડ ગુજરાત આર ઓલ્સો કોન્સ્પિસિયસ ઇન ધીસ પેઇન્ટિંગ. આ પેઇન્ટિંગની અંદર દક્ષિણ ભારત અને ગુજરાતની ઇન્ફ્લુએન્સ પ્રભાવ પણ જોવા મળે છે. 17મી સદીની અંદર ઇન્ફ્લુએન્સ ઓફ બસોલી સ્ટાઇલ બીકેમ એવિડન્ટ. હાવ એવર ઇટ વોઝ લોસ્ટ આઉટ ટુ ગુલેર પેઇન્ટિંગ ટ્રેડિશન. ગુલેર ટ્રેડિંગ પરંપરા હતી એને ગુમાવી દીધી હતી, વિચ બીકેમ ડોમિનન્ટ. પરંતુ શરૂઆતમાં બસોલીની અંદર આ ગુલેર પેઇન્ટિંગ જે છે ને એની પરંપરા ખૂબ વધારે જોવા મળતી હતી, પરંતુ ધીમે ધીમે એ ગુમાવી દીધી. દશાવતાર, દશાવતાર એટલે કે દસ અવતાર, વિષ્ણુના દસ અવતારની વાત કરે છે. એ 18મી સદીની અંદર એક આર્ટિસ્ટ હતો, એક કલાકાર હતો મહેશ. એના દ્વારા એક અત્યંત મહત્વનું ચિત્ર દોરવામાં આવ્યું હતું. કહ્યું તો કે દશાવતાર. અને એ દશાવતાર જે છે એ આ સ્કૂલનું, બસોલી સ્કૂલનું મહત્વનું પેઇન્ટિંગ હતું. ધ ઇલ્યુસ્ટ્રેશન વર્ક બેઝડ ઓન ધ લાઈફ ઓફ ધ ક્રિષ્ના એન્ડ ધ સ્ટોરી ઓફ ધ ઉષા એન્ડ અનિરુદ્ધ. કૃષ્ણ ભગવાન ઉપર પણ એક ચિત્ર દોરેલું હતું, ઉષા અને અનિરુદ્ધ ઉપર પણ આ ચિત્ર બનાવ્યું હતું. ભગવત પુરાણ ઉપર પણ અલગ અલગ ચિત્રો જે છે એ દોરવામાં આવેલા હતા. અહીંયા આ બધા એના ચિત્રોને એવું બધું આપેલા છે. અમુક આપણે આજે બસોલી પેઇન્ટિંગ જે છે એના થોડા ઘણા ફીચર એટલે કે લક્ષણો જોઈએ. પહેલાં તો આનું શું હતું તો કે પેક્યુલાયર કેરેક્ટરિસ્ટ. પેક્યુલાયરનો મતલબ શું થાય? પેક્યુલાયર એટલે કે વિલક્ષણ અથવા વિચિત્ર અથવા તો એકદમ આશ્ચર્ય પ્રમાણે એ પ્રકારનું. તો આશ્ચર્ય પ્રમાણે એ પ્રકારની લાક્ષણિકતા જે છે એ આ બસોલી પેઇન્ટિંગમાં જોવા મળતા હતા. આની અંદર ખાસ કરીને વાત કરીએ તો જીઓમેટ્રિકલ પેટર્નનો ઉપયોગ થાય છે, એટલે કે ભૌમિતિક આકારો. ભૌમિતિક આકાર એટલે કે ગણિતમાં જે આવે, ભૂમિતિમાં આવે, ચોરસને, ગોળને, ત્રિકોણને, રેખાને, કિરણને, આ બધાનો ઉપયોગ થતો હતો અને એનો ઉપયોગ પાછો પરફેક્ટ થતો હતો. હવે તમારે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. ગુજરાતની પણ એક ચિત્રકળા છે જેની અંદર પણ આ જીઓમેટ્રિકલ પેટર્નનો ઉપયોગ થાય છે. એ કઈ ચિત્રકળા છે તમને ખબર હોય તો તમે વિચારી લો. એ ચિત્રકળા છે વારલી પેઇન્ટિંગ. વારલી પેઇન્ટિંગ તો ક્યાં જોવા મળે છે? તો કે આજે છે ને ડાંગરી આજુબાજુના પ્રદેશ છે ત્યાં જોવા મળે છે. અને બીજું આ પેઇન્ટિંગ જે છે ને અત્યંત મહત્વની એટલા માટે પણ છે, આ વખતે યુપીએસસીની અંદર ઇન્ટરવ્યૂ હતું. યુપીએસસીની અંદર ઇન્ટરવ્યૂની અંદર સૌથી વધુ માર્ક જે છે ને એક અપાલા મિશ્રા કરીને એક લેડી છે એને મળેલા છે. એ અપાલા મિશ્રાને ઇન્ટરવ્યૂની અંદર એ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે તમે આજે સાડી પહેરેલી છે, સાડી ઉપર જે પેઇન્ટિંગ જે છે ને એ પેઇન્ટિંગ કહ્યું છે. અને એ પેઇન્ટિંગ જે હતું ને એ આ જીઓમેટ્રિકલ પેટર્નવાળું વારલી પેઇન્ટિંગ હતું. બરાબર. તો આવી રીતે પણ તમારે વધુ તૈયાર રહેવું પડે, બધી ક્વેશ્ચન ગમે એ પૂછાઈ શકે. બરાબર. તો એવા જીઓમેટ્રિકલ પેઇન્ટિંગ જે છે, જીઓમેટ્રિક ભૌમિતિક આકારવાળા એટલે કે ચોરસને, ત્રિકોણને, એ બધા જે છે એ આ બસોલી પેઇન્ટિંગના જે છે એના લક્ષણો છે. બ્રાઇટ કલર. બ્રાઇટ એટલે કે તેજસ્વી કલર, જે તેજ જેની બ્રાઇટનેસ વધુ હોય, એટલે કે બ્રાઇટનેસ એટલે તો ફોટામાં તમે સમજી ગયા છો એ વધુ હોય છે. ગ્લોસી ઇનેમલ. પછી બિસાઇડ્સ ધ બોલ્ડ કલર, લુસ્ટરિયસ ઇનેમલ લાઇક કલર્સ એન્ડ આર ઇમ્પ્લોઇડ. અને કોન્ટ્રાસ્ટ કલરનો પણ ઉપયોગ થાય છે. બીજી વાત કરીએ કે આની અંદર પ્રીડોમિનન્સ સૌથી વધુ મહત્વ કોનું હોય છે, તો કે ધ ફિગર્સ. આકૃતિનું મહત્વ જે છે એ વધારે હોય છે. રીચ કોસ્ટ્યુમ્સ. કોસ્ટ્યુમ જે છે, કપડાં જે છે એ અદ્ભુત બતાવેલા હોય છે. સ્ટાઇલિશ ફેસીસ, ચહેરો જે છે એને સ્ટાઇલિશ બતાવેલો હોય છે. એન્ડ લાર્જ બુલિંગ આઈસ. આઈ જે છે એ મોટી બતાવેલી હોય છે, ફૂલેલી બતાવેલી હોય છે. લેન્ટ યુનિક ઇન્ડિવિડ્યુઅલી ટુ ધીસ પેઇન્ટિંગ. ધ પોપ્યુલર થીમ. આની થીમ જે છે એની વાત કરીએ તો પોર્ટ્રેટ્સ ઓફ ધ લોકલ રૂલર, જે લોકલ રાજાઓ એના ચિત્રો બનાવેલા હોય છે, અથવા તો અમુકવાર હિન્દુ ગોડ્સ ભગવાનના બનાવેલા, અથવા તો ફિગર ફ્રોમ હિન્દુ માયથોલોજી, હિન્દુ પૌરાણિક કથાઓ માંથી અમુક પાત્રોના બનાવેલો હોય. રાધા કૃષ્ણનું પેઇન્ટિંગ બનાવેલું હોય. પછી માધવ માલતીનું ચિત્ર કે લવ થીમ, લવ આધારિત ચિત્રો જે છે એ પણ બનાવે છે. ભાગવત પુરાણના આધારે જે છે એ પણ ચિત્રો આ લોકો જે છે એ બનાવતા હોય છે. અહીંયા એક ચિત્ર આપેલું છે એ પણ તમે જે છે એ જોઈ શકો છો. ધ કેનવાસ ફોર અ બસોલી પેઇન્ટિંગ રિક્વાયર્ડ હાર્ડ ટુ ફાઇન્ડ વેલર પેપર ફોર ઓર એન્ડ આઇવરી સીટ સ્પેશિયલી બ્રશિસ મેડ. આની માટે જે છે એ અલગ જ બ્રશ જે છે વાપરવામાં આવે છે, જે ખિસપોલીના વાળમાંથી, સ્ક્વિરલના હેરમાંથી બનાવવામાં આવે છે. પછી ફીચર્સ ફક્ત કાલમુન્હા બર્ડ એન્ડ કલર, અલગ અલગ જગ્યાએથી કલરને એ બધું જે છે એ બનાવવામાં આવે છે. અમુક વાર તો જે છે ફોર ઓર્નામેન્ટલ પર્પઝ આર્ટિસ્ટ યુઝ 24 કેરેટ ગોલ્ડ એન્ડ પ્યોર સિલ્વર. ઘણી બધી વાર આ પેઇન્ટિંગની અંદર સોનું અને ચાંદી એનો પણ ઉપયોગ કરવામાં આવે છે ડેફ્ટનેસને એ બધું આપવા માટે. અને બીજી વાત કરીએ તો આ બસોલી ચિત્ર શૈલીની અંદર રાજા કૃપાલસિંહ જે છે એણે પણ આશ્રય આપેલો હતો, એ વાત પણ સાચી જ છે. કેમ? કારણ કે એમને તે આશ્રય આપેલો હતો.